वडोदराना हरणी વારસિયા રિંગ રોડ પર આવેલી IIFL કંપની સાથે બેંકના મહિલા સહિત બે બ્રાન્ચ મેનેજર અને કર્મચારીઓ 1.29 કરોડની છેતરપિંડી કરતા વારસિયા પોલીસે ગુનો નોંધી મહિલા બ્રાન્ચ મેનેજર સહિત ચારને ઝડપી લીધા હતા। પોલીસે તમામને અદાલતમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। मैनेजर अने कर्मचारीओ ब्रांच में गिरवी मुकेल गोल्ड ना नाना भरपाई कर्या पछी पण आ पैसा कंपनी में जमा कराव्या न हता। सोना ना दागीना काढ़ी पैकेटो बनावी लोन मेळवी हती। पोलीसे आरोपीओनी मोडस ऑपरेंडिटी तपास शुरू करी हती। વારસિયા હરણી રિંગ રોડ पर જલારામ હોસ્પિટલ પાસે આવેલી IIFL કંપનીના ब्रांच मैनेजर કિરણબેન ગોપીચંદ પુરુષવાણી, असिस्टंट मैनेजरो विकिता रवि कौशल, प्रियल मनसुख गोहिल, कर्मचारी दिलीप सतीश जाडेजा, डबोई ब्रांच मैनेजर विशाल परेश ओढ़, वागोड़िया रोड अंबिका ज्वेलर्स विकास पंकज जिंजुवाड़िया, सोनी रमेश होतचंद सीतलानी सामे फरियाद नोंधावी छे। गई 27 तारीखे IIF गोल्ड कंपनी में जे फाइनेंस करे जे गोल्ड पर एनु ऑडिट हतु। हर 3-4 महीने एमनु रेन्डमली ऑडिट होय छे। ए ऑडिट दरमियान एमना ध्यान पर आवेल के भाई जे एक्चुअल गोल्ड जे होवू जोईए ए छे नहीं, कुल 32 पैकेट मिसिंग छे। एमांथी 23 पैकेट के एवा छे जे मळता ज नथी, बाकीना 8 पैकेट जे एवा छे के जेनी अंदर गोल्ड साथे छेड़ा थयेला छे, पैकेट तोड़ी अने अंदरथी गोल्ड काढवामां आवेलुं छे। अने बाकीनुं एक गोल्डनुं पैकेट एवुं छे के तेमां सोनुं डुप्लिकेट मळी आवेल छे। કેટલા આરોપીઓ છે, કેવી રીતે આખું આ છે? જ્યારે આ कंपनी ने जाण थई के भाई आवी रीते कई गड़बड़ थयेली छे एटले एमने एमनी रीते प्राथमिक एमना ऑडिटरो अने एमना ऑफिसरोए एमनी पूछपरछ करेली एमना रीते, पर एमने कोई फळदायी हकीकत मळेल नहीं एटले एवुं एमने पोलीसनी पासे अमारी पासे अरजी करेली। जे अरजी अनुसंधाने अमे तपास करता अमने स्पष्ट रीते जणाई आवेल छे अने बैंक मैनेजर કિરણ પુષ્વાણી तथा ડભોઈ ब्रांचना मैनेजर વિશાલ ઓઢ ए बने आमा संडोवणी अमने स्पष्ट रीते मळी आवेल छे, एमना विरुद्ध एविडेंस मळेला छे तथा एमना एक परिचित सोनी विकास जिंजुवाड़िया जेओ राधिका ज्वेलर्स नामथी एमनी शॉप चलावे छे तथा बीजा चौथा आरोपी छे શીતલાણી रमेश भाई શીતલાણી जेओ एक इंडिविजुअल फाइनेंसर छे जे गोल्ड पर फाइनेंस करे छे। तेओ चारे बने बैंक मैनेजरोए मळीने आ सोनी अने એની સાથેના જે રમેશ શીતલાણી છે એમને બેંકનું અન્ય કસ્ટમરોનું જે સોનું આવેલું છે એ સોનું એમને બારોબાર બેંકની જાણ બહાર કોઈ પણ એમને એવી ઓથોરિટી હોતી નથી, તેમ છતાંય તેમણે એ સોનાનો મિસયુઝ કરી પોતાના આર્થિક ફાયદા માટે એના એ કસ્ટમરોના સોના પર પૈસા મેળવેલા છે। હાલ જે 32 પેકેટ છે તેની કિંમત 1,30,00,000ની સમથિંગ થાય છે। જી બેંકના જે ગોલ્ડ અપ્રુઝર છે બંને લેડીઝ છે, બેંક મેનેજરના એ અસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ હોય છે એમની, એક પિનલ ગોહિલ અને વિકિતા ચૌહાણ, આ બંને લેડીઝ પણ એમાં સંડોવાયેલી છે જેઓ ભૂગર્ભમાં છે, એને પણ અમે બહુ જલ્દી ધરપકડ કરીશું આ ગુનાના કામે। બી એમનો બેંક એમ્પ્લોઈઝ છે જેની પણ આમાં સંડોવણી સ્પષ્ટ થઈ છે, જેની પણ ધરપકડ કરવામાં આવશે। બેંકના કુલ 5 કર્મચારીઓ, મેનેજર તથા અન્ય 2 વ્યક્તિઓ આમાં અમારે હાલ પૂરતી તપાસમાં સ્પષ્ટ થાય છે, કુલ 7 વ્યક્તિઓ। ના, આ બંને બેંક મેનેજરો એક અલગ અલગ બ્રાન્ચના મેનેજર છે, જ્યારે કોઈ ઓડિટ આવતું હોય છે તો એ મેનેજ કરતા હોય છે કે ભાઈ એ ઓડિટરો જે હોય છે એ બેંકના કસ્ટમરોના જે ગોલ્ડ પેકેટ છે સીલબંધ પેકેટ જ ચેક કરતું હોય છે અને અંદર ખોલીને જોતા નથી હોતા। એટલે જ્યારે એ કોઈ એક બ્રાન્ચ પર બીજી ઓડિટ હોય છે ત્યારે બીજી બ્રાન્ચનો જો મેનેજર મળેલો હોય તો એ ત્યાં પોતાના પેકેટ અહીંયા આપી દેતા હોય છે, અને જ્યારે ત્યાં ઓડિટ હોય છે તો આ મેનેજર છે એ ગોલ્ડના પેકેટ ત્યાં આપી દેતો હોય છે। એટલે ઓડિટરોની આંખોમાં પણ ધૂળ જોકતા હોય છે આ લોકો, ઘણા ટાઈમ કંપનીમાં થઈ ગયેલા હોવાથી કંપનીની બધી પોલિસીસથી વાકેફ હોય છે। ફરિયાદ મુજબ કંપનીમાં સોનાના દાગીના ગીરવી મૂકીને લોન લીધા બાદ જે ગ્રાહકોએ નાના ભરપાઈ કર્યા હતા તે કિરણ પુરુષવાણીએ વારસિયા બ્રાન્ચમાં જમા કરાવ્યા નહોતા।
ઉપરાંત બ્રાન્ચ મેનેજર તથા કર્મચારીઓએ ભેગા મળીને ગીરવી મૂકેલા સોનાના દાગીના સીલબંધ પેકેટો તોડી તેના જુદા જુદા પેકેટો બનાવી બીજા ગ્રાહકો ઊભા કરીને લોન મેળવી હતી। તમામે એક ગ્રાહકના પેકેટમાં અડધું નકલી સોનું ઉમેરીને તેના પર પણ લોન મેળવી હતી। ગ્રાહકોના 23 પેકેટ વગે કરીને કિરણે સોનાના દાગીનાનો વિકાસ જિંજુવાડિયા તથા રમેશ સીતલાણીને આપી વ્યાજે નાણાં લીધા હતા। ઓડિટ વખતે રમેશે 6 સીલબંધ પેકેટ લઈને કિરણને આપતા તેને ઓડિટર પ્રિયાંક પટેલને આપતા તેમણે જમા લીધા હતા। કિરણને ડભોઈ બ્રાન્ચ મેનેજર વિશાલને પૈસાની જરૂર છે તેમ કહી વારસિયા બ્રાન્ચના ગ્રાહકોના ઘરેણા ડભોઈ બ્રાન્ચમાં મોકલાતા ડભોઈના વિશાલે 4 જણાને કસ્ટમર બનાવી અને કિરણે તેના ઓળખીતાઓના ફોર્મ ભરાવી ડભોઈ બ્રાન્ચમાંથી 26.88 લાખની લોન લીધી હતી। ઓડિટ દરમિયાન મેકિંગ ચાર્જ સાથે માર્કેટ વેલ્યુ મુજબ 1.29 કરોડની છેતરપિંડી કરી હતી। પોલીસે કિરણ પુરુષવાની, વિશાલ ઓળ, વિકાસ જિંજુવાડિયા, રમેશ સીતલાણીની અટકાયત કરી હતી। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।